નમસ્કાર મિત્રો બે દિવસ પહેલાં આપણા હળદમાં એક શ્રમિક મહિલાનો પગ હળી ગયો હતો અને એને કપાવો પડ્યો હતો આ મહિલાની જે સારવાર છે તે સારવાર હળદના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને દવાખાના સુધી પહોંચાડવામાં આવી હતી આ સેવા છે આ માનવતા જે છે તે માનવતાને ઉજાગર કરતો કિસ્સો જે છે તે આપણે ગઈકાલે પણ પ્રકાશિત કર્યો હતો સેવાભાવી યુવાનોનું ઇન્ટરવ્યુને બધું કર્યું હતું જેથી બીજાને પ્રેરણા મળે અને ખાસ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા દ્વારા આજે છે તે આ ઘટનાની એમને આખી નોંધ લીધી અને એમને ગઈકાલે સાંજે જ જ્યારે બધાય સેવાભાવી યુવાનોને પણ ફોન કર્યો હતો મને પણ ફોન આવ્યો હતો અને એમનું પણ હરિયું ભરી આવ્યું હતું કે એક આવી હાઉ શ્રમિક પરિવારની મહિલા અને તેનો નિઃસ્વાર્થ ભાવે હળવદના જે સેવાભાવી યુવાનો સેવા કરી છે તો એમને બિરદાવા છે એમનું સન્માન કરવું છે અને આજે અહીંયા હળવદ સર્કિટ હાઉસ ખાતે જે સેવાભાવી યુવાનો છે આ સેવાભાવી યુવાનોનું જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિંહોરા દ્વારા સન્માન કરવામાં આવ્યું છે આપણી સાથે ચંદુભાઈ છે ચંદુભાઈ હળવદમાં આવી માનવતાને ઉજાગર કરતા કિસ્સાઓ ઘણા બધા બનતા હોય છે પરંતુ આ નિસ્વાર્થ ભાવે કે એ મહિલા પાસે પણ કોઈ જઈ ન શકે આવી પરિસ્થિતિ વચ્ચે આપણા હળદના યુવાનો દ્વારા છે કે અમદાવાદ હોસ્પિટલે પહોંચાડી અને સારવાર પણ અપાવી અને સફળ ઓપરેશનને પણ થયું છે શું ગઈકાલે હું મારી ઓફિસમાં બેઠો હતો જિલ્લા પંચાયત મોરબી મેં આપની હળવદ બ્રેકિંગની વેબસાઇટ ખોલી અને જોયું કે હળવદમાં બસ સ્ટેન્ડની અંદર આવી એક પગ પાકેલી મહિલા બે બાળકો સાથે અને પોતાના પતિ સાથે કણસતી બતાવવામાં આવી હતી મેં આખો વિડીયો જોયો પછી મારું પણ હજુ ભરાઈ ગયું અને આ મહિલાને સારવાર આપવા માટે હળવદના તપનભાઈ અજુભાઈ અને એમની ટીમે અને રાજુભાઈ જે હળવદ બસ સ્ટેન્ડમાં જ નોકરી કરે છે એમને પ્રથમ તો એમને એમની જે મહેનતથી અને એમને જે કે પોલીસ સ્ટાફ હળવદ પોલીસ સ્ટાફના પણ લોકો બધા આવી અને મહિલાને સારવાર માટે જે દવાખાને પહોંચાડી ત્યાર પછી સરકારી દવાખાનાના ડોક્ટરના કહેવા મુજબ મહિલાનો પગ કપાવવો પડ્યું હતું એ એ પગ એટલો બધો દુર્ગંધી ગંધાતો હતો કે જ્યાં કોઈ બસ સ્ટેન્ડમાં પણ નહોતા રહી શકતા દવાખાનામાં પણ બીજા દર્દીઓ પણ આજુબાજુમાં ક્યાં નહોતા રહેતા આવી પરિસ્થિતિ મહિલાની હતી ત્યારે આમની જે કંઈ પોલીસ સ્ટાફ અને અજુભાઈ અને તપનભાઈ આ બધા યુવાનોએ જે કંઈ મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડી અમદાવાદ સંપર્ક કર્યો આ મહિલા જે વિસ્તારના હતા મને લાગે છે કે છોટાઉદેપુર વિસ્તારના એમના ધારાસભ્યનો તપનભાઈએ એમને તપનભાઈને પણ હું આ તકે ધન્યવાદ આપું એમને જે કંઈ પાર્ટીએ હોદ્દો આપ્યો છે એ હોદાની રોએ એમને ત્યાં સંપર્ક કરી એના ધારાસભ્યનો સંપર્ક કરી અને એમના સગાવાલાને બોલાવી અને મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી સિવિલ હોસ્પિટલમાં મહિલાનો સફળ ઓપરેશન પણ કરાવ્યું છે અને અહીંયા આ સમગ્ર ટીમે આ જે કંઈ સેવાનું ઉમદા કાર્ય કર્યું છે તો અમે જોઈને તરત જ પહેલાં પ્રથમ ધન્યવાદ તો અમે તપનને આપ્યા કે ભાઈ તપન તમે યુવાનોએ જે કંઈ આ કામ કર્યું છે ખરેખર આ કામને બિરદાવવું જોઈએ જેનાથી એક સમાજમાં સારી અસર ઊભી થાય સેવાભાવી યુવાનોને એક સેવા કરવાનો નવો ઉત્સાહ વધે એના માટે આપણે આ આ યુવાનોને બિરદાવવા માટેનું એક કાર્ય કરવું જોઈએ તો આજે એટલા માટે આ તમામે તમામ યુવાનોને પોલીસ સ્ટાફમાં જે યુવાનો છે એમને પણ જે કંઈ કામગીરી કરી છે એ માટે આજે હળવદ સર્કિટ હાઉસ ખાતે તમામને સાલ ઓઢાડી અને એમનો ઉત્સાહ વધે એ માટેનો આજનો આ સન્માનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે